અમદાવાદમાં કોરોનાના વધતા કેસ મુદ્દે ભાજપ સંગઠન દ્વારા ગ્રામ્ય વિસ્તારો પર હવે ફોકસ કરાશે। ભાજપ પ્રદેશ મહામંત્રી તથા પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન રજની પટેલે ટીવી 9 સાથે કરી ખાસ વાતચીત। ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય પ્રમાણમાં આરોગ્ય સેવાની અછતનો તેમણે સ્વીકાર કર્યો। રજની પટેલે કોંગ્રેસના તમામ આક્ષેપોને નકાર્યા હતા અને સરકાર કોરોનામાંથી રાજ્યને બચાવવા પૂરા પ્રયત્ન કરી રહી હોવાનું જણાવ્યું હતું અને આગામી દિવસોમાં કમલમ પર સમગ્ર રાજ્યને મોનિટર કરતું હેલ્પ ડેસ્ક પણ ઊભું કરાશે તેવી માહિતી આપી હતી। વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારને મદદરૂપ થવા માટે ભાજપ સંગઠન પણ હવે મેદાનમાં છે। પેજ પ્રમુખ પેજ કમિટીને એક્ટિવ કરવામાં આવ્યા છે ત્યારે કેવી રીતનો રોડમેપ રહેશે ભાજપનો વાત કરવા માટે આપણી સાથે ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત છે। રજનીભાઈ, જે રીતે ચૂંટણીઓ હોય છે ત્યારે ભાજપનું સંગઠન એકજૂથ થઈને કામ કરતું હોય છે, કોરોનાની મહામારીમાંથી હવે ગુજરાતીઓને બચાવવા માટે, ગુજરાતને બચાવવા માટે ભાજપના શું પ્લાન છે? ભારતીય જનતા પાર્ટી હંમેશા સમાજમાં જ્યારે જ્યારે કોઈપણ પ્રકારના સંકટ આવે ત્યારે સમાજમાં લોકોને પડખે ઊભા રહેવાનું એ હંમેશા કરતા હોય છે। કોરોનાની મહામારી દરમિયાન પણ, ગઈ વખતે પણ જ્યારે જરૂર પડી ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ સમાજમાં વચ્ચે રહી અને બધા જ પ્રકારની મદદ કરી છે। આ વખતે પણ ગઈકાલે જ અમારા અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબની એક વર્ચ્યુઅલ મિટિંગ થઈ જિલ્લાના પ્રમુખ સુધી અને એમાં ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ પણ જોડાયા। આગામી સમયમાં દરેક મથકો ઉપર, તાલુકાના મથકો સુધી જઈ અને વ્યવસ્થાઓ ઊભી કરવાના સંદર્ભમાં અમને માર્ગદર્શન એમણે આપ્યું છે। રજનીભાઈ, શહેરી વિસ્તારોની વાત કરીએ તો શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં જે મેડિકલ સારવાર હોવી જોઈએ એટલી ઉપલબ્ધ નથી, તો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભાજપનું સંગઠન કઈ રીતે ફોકસ કરશે, કોઈ પ્લાન બનાવ્યા છે, કેવા પ્રકારની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે? એ વાત સાચી છે કે ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ સેવાઓ પ્રમાણમાં શહેરના પ્રમાણમાં થોડી ઓછી ઉપલબ્ધ હોય છે, પરંતુ સીએસસી અને પીએસસી લેવલે જે કામો ચાલી રહ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ તાલુકા પંચાયતની સીટ સુધી પણ આ વ્યવસ્થાઓ ગોઠવીને મહત્તમ રીતે હેલ્પ ડેસ્ક શરૂ કરવું, ક્યાંય આઇસોલેશન વોર્ડ શરૂ કરવા અને એ રીતે પ્રાઇમરી બેઝ ઉપર જે એક સામાન્ય પરિસ્થિતિમાં ઉપયોગી થઈ શકાય છે એ તમામ બાબતો નીચે સુધી અમારા કાર્યકર્તાઓ દ્વારા અમે ઊભી કરીશું। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે સમસ્યાઓ જોવા મળી રહી છે લોકોમાં, એ ક્યાંક ઓક્સિજનની અછત છે, ક્યાંક બેડ પર્યાપ્ત નથી, તો લોકો અને જે હોસ્પિટલો છે એમની વચ્ચે બ્રિજ બનવા માટે, મીડિયેટર બનવા માટે ભાજપ દ્વારા કેવી કામગીરી કરવામાં આવશે? કોઈ હેલ્પ ડેસ્ક શરૂ કરાશે, કોઈ નંબર આપવામાં આવશે? હેલ્પ ડેસ્ક શરૂ કરવાની વાત તો ગઈકાલે માનનીય પાટીલ સાહેબે કરી જ છે, અમે કરીશું। આમ પણ જ્યારથી આ મહામારીની શરૂઆત થઈ છે ત્યારથી સમાજ જીવનમાં તો સમાજના લોકોમાં જે જે ખબર છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તો આમ પણ એમના ફોન આવતા હોય છે અને આજે પણ તાલુકા કક્ષા કે એનાથી નીચેના તાલુકા પંચાયત સીટ ઉપર હમણાં ચૂંટાયેલા કાર્યકર્તાઓ હોય તો આ બધાના ફોન એ ક્યાંક ને ક્યાંક આવતા જ હોય છે કે ભાઈ કઈ જગ્યાએ બેડ ખાલી છે, ક્યાંય ઓક્સિજનની કટ હોય તો એની જાણ કરવા માટેની વાત હોય, એટલે આવા નાના મોટા પ્રશ્નો એ નીચેથી ઉપર સુધી પહોંચાડવાનું કામ તો આમ પણ ચાલુ છે। એને યોગ્ય રીતે ગોઠવી અને સારી રીતે હવે કામ થાય એ દિશામાં, એવું માનનીય પ્રમુખશ્રીનું સૂચન છે અને એ દિશામાં અમે કામ કરીશું। રજનીભાઈ, કોંગ્રેસ સતત આક્ષેપ કરી રહી છે કે સરકારની નિષ્ફળતાના કારણે ગુજરાતમાં જગ્યા જગ્યા ઉપર લાઈનો થઈ રહી છે, હોસ્પિટલથી લઈ અને સ્મશાન સુધી સરકારની ફેલિયર છે, શું કહેશો? સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા જ્યારે જ્યારે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ખૂબ મજબૂતાઈથી અને સંવેદનશીલતાથી કામ કર્યું છે। આજે પણ એ જ મક્કમતાથી અને ચોક્કસ વિષયોને ગોઠવીને સરકાર કામ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટી અને સમાજના અન્ય સંગઠનો પણ ક્યાંક ને ક્યાંક આ મહામારીમાં બધી રીતે જોડાયેલા છે। હું આશા રાખું કે ખૂબ ઝડપથી આ આખી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી